હવે વિધાનસભાના ઇલેક્શનના ગણતરીના મહિનાઓ રહ્યા છે ત્યારે બટ નેચરલ છે કે તમામ પાર્ટી કોંગ્રેસ હોય ભાજપ હોય આ આદમી પાર્ટી હોય તમામ પાર્ટીના મોટા નેતાઓ કે જેનાથી લોકો આકર્ષાય છે જેની લોકોમાં ચાહના છે એવા લોકો વિઝિટ કરે વાતો કરે આવી મુદ્દાઓને સ્પર્શ કરે એ બટ નેચર છે અને એના જ લઈને આજે ચર્ચા કરવાની કે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા ડે બાય ડે મતલબ વીકલી ગઈ કહી શકાય પાંચ દિવસે સાત દિવસે એકવાર ગુજરાતની વિઝિટ કરવી અમિત શાહની બે વિઝિટ એક અઠવાડિયામાં વડાપ્રધાનની વિઝિટ અને સામે પક્ષે એટલે ભારતીય જનતા પાર્ટી તો એક્શન મોડમાં આવી ચૂકી છે ત્યારે કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે અને હમણાંની જ વાત કરીએ જે અહેવાલ છે પ્રમાણે અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ટોટલ અત્યાર સુધી બાસઠ જેટલા કોંગ્રેસના મોટા નેતાઓ પક્ષને છોડી ચૂક્યા છે અત્યારે ઇલેક્શનના માહોલમાં ઇલેક્શનની મોસમમાં કોંગ્રેસને આનો કેટલું નુકસાન થશે અને હજુ આવનારા સમયમાં ચર્ચા અને અહેવાલો એવા પણ છે કે હજુ આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષના અમુક ધારાસભ્યો કે અમુક નેતાઓ પક્ષ છોડી શકે છે મીન કે ભાજપમાં જોડાશે પણ એ પક્ષને છોડી શકે છે એનાથી કોંગ્રેસને કેટલું ડેમેજ થશે આ અંગે ચર્ચા કરવી મારી જોડે જોડાયા છે સંજીવ પંચોલી કે જેઓ બીજેપીને રિપ્રેઝેન્ટ કરવાના છે બીજેપીના નેતા છે સાથે જ યોગેશ ચોડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝેન્ટ કરવાના છે આપ તમામનું સ્વાગત છે યોગેશભાઈ મોસમ એટમોસ્ફિયર વાતાવરણ બંધાવાનું બાંધવાનું એક માહોલ સેટ થવા લાગ્યો છે બસ હવે એ પડની રાહ છે કે ઇલેક્શન કમિશનની જે પ્રેસ કોન્ફરન્સ થાય અને આ આ ડેટે ઇલેક્શન થશે અને આ તારીખે પરિણામ આવશે એની રાહ જોવાઈ રહી છે ક્યારનું લાગી રહ્યું છે ઇલેક્શન ટેન્ટેટિવલી ક્યારે ક્યારે આવી શકે એમ છે અને કોંગ્રેસ માટે જે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કેમ કે ઘણા બધા મોટા નેતાઓ અમુક નેતાઓ છોડી ભાજપમાં જાય છે આમ આદમી પાર્ટીમાં જાય છે પણ કોંગ્રેસ દિવસે તૂટી રહી છે નબળી પડી રહી છે શું કહેશો યોગેશભાઈ અક્ષિતભાઈ તમારી વાત એકદમ પરફેક્ટ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફોર હોય છે એક બીજા કાર્યક્રમો કરી પ્રજાની નજર મારે મીડિયામાં પણ મોટું સ્થાન મેળવે એવા કાર્યક્રમો થઈ રહ્યા છે બીજી બાજુ કોંગ્રેસ અત્યારે એમના રાષ્ટ્રીય પણ આંધાધૂંધી થઈ છે એમના ઉપાધ્યક્ષ અત્યારે પદયાત્રા કરી રહ્યા છે એટલે ગુજરાતની મુલાકાતે આવે એવી તો કોઈ શક્યતા નથી તો પછી કોંગ્રેસને મદદ કરવા માટે અથવા તો કોંગ્રેસ માં થોડી ચમક લાવવા માટે કયા મોટા નેતા ગુજરાત ની બહાર થી આવશે ગુજરાત માં જે અત્યારે પ્રદેશ પ્રમુખ વગેરે છે એ તો પોતાના થી થતી બધી જ મહેનત કરી રહ્યા છે પરંતુ બહાર થી કોઈ મોટા નેતાઓ આવે કેન્દ્રીય નેતાઓ આવે અને ગુજરાત ની પ્રજા ને કોઈ નવી વાત લાવે એ અત્યારે મને કોઈ ચિહ્નો દેખાતા નથી આમ આદમી પાર્ટી ની વાત તમે કરી પણ એમાં એક મજાની વાત જાણવા જેવી એ છે કે માન્ય અરવિંદ કેજરીવાલ પાસે એમની સરકાર છે પણ એમની પાસે કોઈ પણ ખાતું નથી એના કારણે એમની પાસે કોઈ કામ રહેતું નથી ખાતું હોય તો એને કોઈ કામગીરી કરવાની હોય એટલે નવરાત છે એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ ચાર દિવસ તમે કોઈ એટલા દિવસ ગુજરાત માં આવવા તૈયાર છે અને ગુજરાતમાં એમના પક્ષના પગ મજબૂત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે એ પણ એ જાણે છે એટલે અરવિંદ કેજરીવાલ અને સિસ્તોદિયા સાહેબ બંને જણા વારાતી વારાતી ગુજરાતમાં આવતા હોય છે અને જુદા જુદા કાર્યક્રમો કરે છે અને એમનો પ્રયત્ન કરે છે હવે ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ પહેલી વાર જયારે બે હજાર એમ સોરી બે હજાર બે માં ઇલેક્શન ફેસ કર્યું ત્યારે એ જે સીટો લાવ્યા હતા ત્યાર પછી બે હાજર સાતમાં બે હાજર માં બે હાજર ઓગણીસ તમે જો વારા ફરતી વારાફરતી એમની સીટો ઓછી થતી ગઈ નરેન્દ્રભાઈ હતા તો પણ ઓછી થઈ અને છેલ્લે તો આપણે જોયું કે નવ્વાણું અટકી ગયા હતા માધવસિંહભાઈ નો રેકોર્ડ તો દિલ્હી બહુ દૂર હે એમ કરીને એને તો હાથ લગાવી શકાય એમ નથી પરંતુ નવ્વાણું માંથી જે એમનો ગ્રાફ નીચે જતો જાય છે એ નવ્વાણું થી નીચે જશે કે કેમ

હજુ તો નરેન્દ્રભાઈ દિલ્હી પહોંચ્યા નથી ત્યાં તો સમાચાર આવ્યા કે ગુજરાત આવી રહ્યા છે વડાપ્રધાન પોતે કેટલા હોય અત્યારે બધા પ્રોજેક્ટો દેશ વિદેશના સંબંધો વગેરે વગેરે કેટલી બધી જવાબદારી એમના માથે હોય ત્યારે એમને ગુજરાતની ચૂંટણી એ સતાવી રહી છે અને એના કારણે વારંવાર એમને ગુજરાત આવવાનું રહે છે અમિત શાહ પણ પોતે અત્યારે એમની પાસે પણ કેટલી બધી જવાબદારીઓ છે રાષ્ટ્રના ગૃહમંત્રી હોવાને કારણે પરંતુ ગુજરાતની ચિંતા એમને સતાવી રહી છે માન્ય નરેન્દ્રભાઈ અગાઉ જ્યારે આવ્યા ત્યારે એરપોર્ટ ઉપર એક મીટિંગ લીધી હતી અને આ વખતે આવ્યા ત્યારે પણ એમને સર્કિટ હાઉસમાં ભાજપના નેતાઓની પ્રધાન સોરી મુખ્યમંત્રી તથા પક્ષના અધ્યક્ષ વગેરે વગેરેની સાથે બેઠકો કરી અને ચૂંટણીની રણનીતિ કેવી રીતે એનું માર્ગદર્શન આપવું પડ્યું તો તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે તેમ છતાં આવી રીતે મોટા નેતાઓએ પોતાને આવી મીટીંગો લેવી પડે છે માર્ગદર્શન આપવું પડે છે અને તમે જુઓ કે નવ્વાણું થી કમસે કમ ઓછી ના થાય નવ્વાણું ની ઉપર આપણે જઈએ એવો પ્રયત્ન તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી કરવો પડશે આ graph ની જે સ્લોપ થઈ રહ્યો છે એ સ્લોપ હવે ચોક્કસ બદલવો પડશે ઓકે ફાઈન યોગેશ ભાઈ એક સવાલ એ બી છે કે વોટ પોલરાઇઝેશન મતોની વહેંચણી કરવી મારે સો માંથી સો નથી લાવવા પણ મારા પચાસ આવે અને બીજા કોઈના ઓગણ ના આવે એનું ધ્યાન રાખવું ધ કોન્સેપ્ટ ઓફ વોટ પોલરાઇઝેશન એમાં ભારતીય જનતા પાર્ટી કેવી રીતે મેનેજ કરવું એ ખૂબ સારી રીતે જાણે છે તો આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં ધીરે ધીરે એક્ટિવ થતી દેખાઈ રહી છે અને કોંગ્રેસ આ બેને નો લાભ ભારતીય જનતા પાર્ટી કદાચ વધુ લઈ શકે એવી શક્યતા ખરી યોગેશભાઈ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ છે એવો શબ્દ એ લોકો વાપરે છે અને એ લોકો કે છે શિસ્તબદ્ધ પાર્ટી છે હવે એમનામાં કેટલું કેડર અને કેટલું શિસ્ત છે એ તો વારંવાર આપણને જોવા મળે છે અને એના કારણે દિલ્હીના નેતાઓ એનાથી ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એમનો વોટ શેરિંગ વધારવાની જરૂર પડશે કોંગ્રેસ પાસે ફિક્સ સાડત્રીસ ટકા કહેવાય છે એટલો તો ગુજરાતમાં એમનો સપોર્ટ છે હવે એ સાડત્રીસ માંથી

કેજરીવાલ ની એન્ટ્રી થવાથી હમણાં જ અમિત શાહે ચાર સ્માર્ટ શાળાઓનું ઉદ્ઘાટન કર્યું તો આ સત્યાવીસ વર્ષમાં તમને એવો કોઈ આઈડિયા ના આવ્યો કરવી જોઈએ અરવિંદ કેજરીવાલે એક માર્ગદર્શક તરીકે બની ને ગુજરાતમાં અમદાવાદમાં ચાર સ્માર્ટ શાળાઓ શરૂ કરી અને હવે સ્માર્ટ શાળાઓ વધારવાનું સરકારે નક્કી કર્યું છે તો આ અગાઉ આટલા સત્યાવીસ વર્ષમાં આવો કોઈ આઈડિયા તમને આવ્યો નહીં કે સરકારી શાળાઓનું ધોરણ નીચું જઈ રહ્યું છે અને આપણે હવે સ્માર્ટ શાળાઓ શરૂ કરવી પડશે તો આ થેન્ક ટુ અરવિંદ કેજરીવાલ કે એમણે આપણને આ જ્ઞાન આપ્યું એટલે ભારતીય જનતા પાર્ટીને હવે ઘણા બધા સુધારા કરવા પડશે રસ્તાઓ ને ખાડાઓ ને પાણી ને ખેડૂતો એ બધા પ્રશ્નો તો ઉભા જ છે બેરોજગારી અને પેપર ફૂટવાના સિલસિલા આ બધું જનતાએ યાદ રાખ્યું છે કોઈ ભૂલી નથી ગયા લોકો એમ માને છે

કર્યા કરતા બોલે છે બધું માહિર છે હું ચોક્કસ કહીશ કે દિલ્હીની જયારે વાત કરી રહ્યા હોય છે તો એ બધી નથી ઈસુદાન ગઢવી ના એક દિલ્હીના એક ધારાસભ્ય સાથેની ડિબેટ હતી અને અત્યાર ટીવી ચેનલ નું નામ ભૂલી ગયું આઈ થિંક નવ ભારત કેવી કોઈ ટીવી ચેનલ હતી અને ત્યારે ઈસુદાન ગઢવીને પૂછવામાં આવ્યું કે ભાઈ દિલ્હી મે આપને કેટને હોસ્પિટલ બનાય તો એને તરત જોબ આપ્યો કે ભઈ યે બંગોડિયા પે એટલે ઉક એક નામ હતું એકચ્યુલી મારી પાસે ડેટા છે પણ અત્યારે અહીંયા મારી પાસે હાચોગો ઉપલબ્ધ છે કે જ્યાં 1200 બેડનો હોસ્પિટલ બનાય તો તરત તત પેલા જે ધારાસભ્ય હતા અને એક એન્કર હતા બને ખૂબ હસી પડ્યા અને એની વિડિયો પણ ખૂબ વાયરલ થઈ કે ભાઈ આપ જીસ એરિયા મે બોલતે હો ને વહા પર એસા કોઈ હોસ્પિટલ નહી હે ઓર આપને યહા આવો ઓર અમે વો હોસ્પિટલ કહા પર હે વો દેખાઈ એટલે માત્ર ગુજરાતમાં આવીને મોટી મોટી વાતો કરવી મોટા મોટા ભણકા ફૂકવા અને એક રેવડી કલ્ચર થી જે વાતો કરવી એ લોકો ગુજરાતના સમજી રહ્યા છે અને આવા આપણી વાત સાચી હશે કે ચલો બણગા ફૂકી રહ્યા છે કે મોટી વાત કરી રહ્યા છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીને ઇનડાયરેક્ટલી જ્યાં જ્યાં હોર્ડિંગ્સ લગાયા છે જ્યાં જ્યાં ઝાડુનું નિશાન છે અને એક વાર મતલબ એક ચાન્સ કેજરીવાલને રિક્ષાવાળાઓને ઇનડાયરેક્ટલી પ્રેશર અને ટોર્ચર કરવામાં આવે છે વિડીયો આપે પણ જોયા હશે કે ભાઈ હટાવી દો ધંધો કરવાનો છે કે નહીં રાતોરાત જે પેઇન્ટિંગ છે એ ગુમ થઈ જાય છે તો પછી જરૂર શું આ બધું મતલબ એવું નથી કેતો કે ભારતીય જનતા પાર્ટી જ કરતી હશે પણ કોણ કરતું હશે નહીં જો ઇલેક્શન આવે ને તો દરેક પોલિટિકલ પાર્ટી પોતાના પ્રયત્નો કરે અને કેજરીવાલ પણ સેટરડે સન્ડે તો ગુજરાતમાં હોય છે એવું હું છેલ્લા કેટલાય વખત અને ઘણા બધા એમના નેતાઓ છેલ્લા કેટલા વખત શનિ રવિ આવો ને એટલે એ લોકો ગુજરાતમાં હોય છે એટલે એ એમના પ્રયત્ન કરે અને ગુજરાતમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી આવે આ લોકશાહી નો દેશ છે આપ કે આપણે આવકારીએ છીએ પરંતુ પ્રજાએ એને આવકાર્ય નથી કરવાની કારણ કે પ્રજાએ ક્યારેય ત્રીજો મોરચો અને વારંવાર આપણે એ વિશે ડિબેટ પણ કરી ચૂક્યા કે પ્રજાએ ક્યારેય ત્રીજા મોરચાને ગુજરાતમાં સ્થાન આપ્યું નથી આપણને વિધિત છે કે એકમાત્ર કેસુ એકમાત્ર ચીમનભાઈ પટેલે કિમલોપ નામની પાર્ટી બનાવી હતી ગઈ ડિબેટમાં પણ આ બાબતે યોગેશભાઈ આપણે ચર્ચા થઈ હતી અને પછી જેનું કાર્યક્રમે વિલીનીકરણ થયું ફાઈન આપે જે કહ્યું કે થર્ડ ફ્રન્ટ ક્યારે સક્સેસ નહીં રહ્યો હું પણ સ્વીકારું કદાચ એકાદો આ એક્સેપ્શનલ કેસ આપે વાત કરી એ સિવાય ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ કોઈનો ચાલ્યો નથી અને ભૂતકાળમાં એવો કોઈ ઇતિહાસ થયો નથી અને એવું જ કોઈ એક પક્ષ દ્વારા કલ્પના પણ નહોતી કરી કે કે રેકોર્ડ બનતા જ જ તૂટવા માટે એટલે ધેટ મીન થર્ડ ફ્રન્ટ આવી શકે ગુજરાતમાં વડાપ્રધાન મોદી પછી બસો બ્યાસી સીટ એક પક્ષ લાવશે એવી કલ્પના પણ કોઈ નહોતી કરી એટલે રાજકારણમાં કશું જ અસંભવ નથી શક્યતાઓ બધી જ છે સંભાવનાઓ બધી જ છે ભૂતકાળને જોઈ આપણે વાત કરવી એમાં કદાચ વસ્તુ અલગ રહેશે નિકુલભાઈ આમ આદમી પાર્ટીની વાત થઈ ભાજપ એક્ટિવલી કામ કરી રહ્યું છે ડેમેજ કંટ્રોલ તો કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એનો તો ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યું છે કોંગ્રેસ શું કરી રહી છે કોંગ્રેસ બસ શશી થરૂર દિગ્વિજયસિંહ અશોક ગેહલોત હજુ તો ત્યાંનું સેન્ટ્રલ માં કોણ મતલબ કમાલ લઈને બેસશે એના કન્ફ્યુઝનની ની વચ્ચે ગુજરાત ક્યાં જશે તો પ્રથમ તો કહેવા માંગીશ કે તમે પેલા જયારે લોકોને એવું હતું કે ભાઈ ગાંધી પરિવાર એની જોડે પ્રોબ્લેમ હતો હવે જયારે પાર્ટીએ નિર્ણય લીધો છે કે જે કોન્સ્ટિટ્યુશન છે લોકશાહીની અંદર લોકતંત્રની અંદર તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પોતાનું એક સંવિધાન છે એની અંદર એવું લખેલું છે કે ભાઈ દરેક ડેલિગેટસે વોટ કરીને પોતાના જે પ્રમુખો એને ચૂંટણી કરીને જીતવાનું તો એવું પહેલી વાર નથી આ ભૂતકાળમાં બી ચૂંટણીઓ થઈ છે સને સર્વ અનુમતિથી એટલે કે દરેકનો કોન્સેન્સસ લઈને અમે કામ કરવાવાળા લોકો છે એટલે જ્યારે આજે ચૂંટણીની જરૂર પડી છે તો ચૂંટણી જાહેર કરી છે અને દરેક પોતાનું દાયિત્વ અને પ્રતિનિધિત્વ નોંધાઈ શકે છે અને આજે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ જે રીતના સેન્ટ્રલ લેવલ પર ઇલેક્શન ડિક્લેર થયું છે એ ચૂંટણી થશે હવે એ ત્યાંનો પ્રશ્ન છે હવે આપણે જયારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર બી જયારે ગુજરાતની વાત કરીએ તો આપણે હંમેશા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓની વાત કરીએ છીએ ગુજરાતની અંદર જોઈએ તો એમનું કોઈ નેતૃત્વ સબળ ભારતીય જનતા પાર્ટીમાં બી આજે દેખાતું નથી માન્ય શ્રીને દ્વારે ઘડીએ ગુજરાત સુધી ચૂંટણીની ચિંતા હજી તો બે મહિના પછી છે એમને કરવી પડી રહી છે અને એમને ખ્યાલ છે કે ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટીની કેટલી ખબર એમની પોતાનું પોલિટિકલ વિઝન ખૂબ સરસ છે એટલે એમને ખબર પડી

બગડી જાય છે સમજી લો છે એમને કરવા પડે છે પણ આપણામાંથી થઈ જાય છે એ જે સસ્ટેનેબિલિટી રિલાયબિલિટી ક્રેડિબિલિટી કેમ જડવાતી નથી ઉતાર ચઢાવ આવી રહ્યો છે અને આજે જયારે સ્ટેબિલિટીની વાત આવે તો પાર્ટી આજે જે જે રીતના કામગીરી કરી રહી છે પાર્ટીની અંદર બી જે રિક્વાયરમેન્ટ છે તમે એક વસ્તુ વિચારો કે જે છોડીને જઈ રહ્યા છે એમને પાર્ટીએ ખૂબ મહત્વની જવાબદારીઓ આપી હતી જેમાં આજે આપણે સમજી લો ચેતન રાવલ સર ની વાત કરીએ તો એ પોતે બે વાર વિધાનસભા લડે છે અને સમજી લો કે હું ચૂંટણી લડીને જીતી નથી શકતો તો એ મારી બી થોડી નિષ્ફળતા છે એવું નથી સમજી લો કે હું સેનેટની ચૂંટણી લડું છું યુનિવર્સિટીની અંદર અને મારી સામે જે ઉમેદવારો ઊભા છે એને હું હરાઈ ના શકું તો એ મારી પોતાની બી નિષ્ફળતા છે તો એ પોતાની નિષ્ફળતા આપણે પાર્ટી પર ના કોપવી જોઈએ નબી આઝાદ કે જેમને જીવનમાં કોઈ એક કલ્પના પણ નહોતી કરી કે નબી આઝાદ કોંગ્રેસ થી અલગ થઈ શકે એ વ્યક્તિ પણ બોલે કે પક્ષ માં હવે હાઈ કમાન્ડ સુધી અમુક મેસેજીસ પહોંચતા નથી પહોંચે છે તો અલગ રીતે પહોંચતા હોય છે એ તકલીફો બહાર આવી છે અને એના કારણે ઓપોર્ચ્યુનિટી નથી મળતી નવા લોકો છે યંગ ફ્રેશ ચહેરાઓ છે એમને પ્રમોટ કરવામાં નથી આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા જોઈ લો તમે આ બધાની આ કમ્પ્લેન છે અને એના કારણે લોકો દૂર થઈ રહ્યા છે મોટા ભાગના નેતાઓના સ્ટેટમેન્ટ આ રીતના છે નો ડાઉટ હું બી સ્વીકારું છું કે કદાચ કોકને ઓપોર્ચ્યુનિટી મળી હશે કોકને મિનિસ્ટર બનાવ્યા કોઈને કેબિનેટ કક્ષાના બનાવ્યા એ મૂં થયા પણ જેટલા થયા એ બધાનો પોઈન્ટ એક જ હોય દેટ મીન્સ કે આ વસ્તુમાં થોડું ઘણું તો સત્ય છે હવે તમારો જે પ્રશ્ન છે કે ઇન્ટરનલ તમે કહો છો કે કોઈ સાંભળતું નથી પણ આજે એક વસ્તુ વિચારો કે દરેક આજે આપણે પરિવારની અંદર ચાર સભ્ય રહે છે તો દરેકનો રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવો કેટલો ટફ છે આપણે પોતે સમજી શકીએ છીએ કે સમજી લો કે તમારા જે વાઇફ છે એવું કે મારે મર્સિડીઝ બેન્સ જોઈએ છે અને સમજી લો કે મારો પગાર લાખ રૂપિયા છે તો હું ખાવાનું શું કહીશ કે મર્સિડીઝનો હપ્તો ભરીશ પરિસ્થિતિ ઉદ્દવે તો પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીની સામે લોકોમાં કેવી રીતના વિશ્વાસ સંપાદન કરો એના માટે કામ કરવું જોઈએ કે ન પાર્ટી પર આક્ષેપ કરીને પોતાની જે નિષ્ફળતાઓ છે છુપાઈને તમે પાર્ટી પર થોપીને છોડીને જતા રહો છો એ ખૂબ દુઃખ વાત છે પણ થઈ રહ્યું છે

કે અત્યારે સમય છે કદાચ સરકાર પણ હોય શકે એવું જ પણ ભાજપની સરકાર બનાવશે એવું આજે એ પણ વાત ફેક્ટ છે કે કદાચ સત્યાવીસ વર્ષથી રૂલ કરી રહ્યા છે તો એમને કોઈ ટફ કોમ્પિટિટર જ નથી વિપક્ષ છે જ નહીં એ પણ અસ્તિત્વને સ્વીકારવાની વાત છે કેમ કે જેટલા આંદોલનો થઈ રહ્યા છે બધા યુવા છોકરાઓ કે નેતાઓ પોતે કરી રહ્યા છે કોંગ્રેસ પાછળથી સપોર્ટ કરે છે ખરેખર કામ વિપક્ષનું સરકાર પર પ્રેશર ઊભું કરવાનું છે એ નથી જોવા મળી રહ્યું કોઈ મુદ્દામાં એના કરતાં બેટર છે કે અરવિંદ કેજરીવાલ એને કોઈ પણ મુદ્દાને સ્પર્શે તો એનું રિઝલ્ટ મળે છે ઠીક છે એના પર હું આપણી જો પછી રિવ્યૂ લઈશ યોગેશભાઈ સંજીવભાઈ જે કોન્ફિડન્સ સાથે વાત કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ નહીં થર્ડ ફ્રન્ટ બધી વાત થાય છે ચહેરા પર કોન્ફિડન્સ છે બેક ઓફ ધ મારવિંદ કેજરીવાલ ને લઈને હોય કે છે માટે પ્રધાનમંત્રીથી માંડીને ગૃહમંત્રીને વારંવાર ગુજરાત આવવું પડે છે અને ખૂણે ખૂણામાં કચ્છ થી માંડીને આ બાજુ સુરત સુધી અને તમે કયા નામ ગણવા બનાસકાંઠા વગેરે વગેરે બધે જ એમને ફરવું પડે છે કે મેમ તો ચોક્કસ એમને ચિંતા છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ વખતે ચૂંટણી જીતવાનું બહુ જ મુશ્કેલ છે અને આ આ જો કરવામાં નહીં આવે આ પ્રયત્નો કરવામાં નહીં આવે તો સત્યાવીસ વર્ષનો એમનો જે રેકોર્ડ છે કે કઈક આગળ વધે એ એમાં ચોક્કસ ક્યાંકને ક્યાંક શંકા પાર્ટીના આગેવાનોમાં ચોક્કસ છે હવે બીજી બાજુ તમે કોંગ્રેસ ની વાત કરો તો કોંગ્રેસ તો નબળી પડી ગઈ છે એ બધી વાત તો બરોબર છે ગુજરાતમાં દાખલો જુઓ વાત કરો એમના હાઈકમાન્ડ ની વાત કરો નેતૃત્વની વાત કરો રાજસ્થાનમાં આપણે છેલ્લા અઠવાડિયામાં જે બધા દ્રશ્યો જોયા એ કોંગ્રેસ પાર્ટીમાં શું બતાવે છે હે એમના હાઈકમાન્ડે ઓર્ડરો આપ્યા છતાં પેલા એમ કહે કે હું મુખ્યમંત્રી પદ નઈ છોડું હું આ નઈ કરું પેલા સચિન પાયલોટ ને આગળ નઈ આવવા દઉં આ બધું કઈ જાતનું ચાલી રહ્યું છે અને બનવાજોક છે કે ગોદી મૈડિયા અથવા તો જે કે શબ્દો વપરાતા હોય તે પણ સત્ય તો વાત એ જ છે કે હવે ઘેનોત પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ થવાના નથી અને એના માટે માટેનું ફોર્મ એમણે ભર્યું નથી એટલે ત્યાં આગળ જે શિસ્ત હોવું જોઈએ અથવા તો એમના હાઈ કમાન્ડ નો કંટ્રોલ હોવો જોઈએ એ નથી એ વાત તો આજે બહુ ખુલ્લી પડી ગઈ છે હવે બે ઉમેદવારો રહ્યા છે એનું ઇલેક્શન થશે ત્રીજાનું તો કઈ ફોર્મ રદ થયું એવું સાંભળ્યું છે તો એ હવે ઇલેક્શન થાય અને 19 મે રિઝલ્ટ બહાર પડે ત્યારે ખબર પડશે પણ કોંગ્રેસનું બધું જ સમૂહ સૂત્રું છે એવું તો છે જ નહીં અને એનો લાભ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ લે સામાન્ય રીતે ક્રિકેટ ની ભાષામાં વાત કરીએ તો નબળો બોલર આવે ત્યારે બેટ્સમેન સિક્સે મારવાનો ટ્રાય કરે એમ અત્યારે ભારતીય જનતા પાર્ટી એનું જોર જે તે વિસ્તારો દાખલા તરીકે આદિવાસીમાં આદિવાસી સમાજમાં પ્રભાવ છે એ પ્રભાવ વધારવા માટે અત્યારે બધું જ કામ થઈ રહ્યું છે મહિલાઓમાં મહિલાઓમાં પણ થોડો ભાવ વધારો મોંઘવારી વગેરેને કારણે જે રોષ છે એને માટે આજે સ્મૃતિ ઈરાની અ ગુજરાત આવીને મહિલાઓ માટેની અલગ મીટિંગો કરી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી તો એના જે કઈ डाव પેચ હોય અથવા તો જે કઈ રણનીતિ હોય એના બધા જ પાસાઓ બધા જ શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે અને માન્ય પાટીલ સાહેબે જાહેરાત કરી હતી કે હવે યુદ્ધ આવી રહ્યું છે શસ્ત્રો સજાવો એટલે એમની પાસે જે કઈ શસ્ત્રો છે એ બધા જ સજાવ્યા છે અને એ પ્રમાણે અત્યારે કામગીરી થઈ રહી છે એમનું બૂથ મેનેજમેન્ટ હોય

વන්නේને આમ આદમી પાર્ટીએ એક ચેલેન્જ આપી છે એ વસ્તુ તો ચોક્કસ છે જી બિલકુલ આપ તમામ જોડાયા સમયની મર્યાદા છે આપ તમામ જોડાયા જે પણ ચર્ચા થઈ જે પણ ઇનપુટ થાય તે બદલ આપનો આભાર તો ખાસ કરીને નિષ્કર્ષ નીકળી રહ્યો છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે એ સક્સેસ જશે કે નહીં ભારતીય જનતા પાર્ટી ફરી સરકાર બનાવશે કે નહીં કે કોંગ્રેસ એક નવા જ રૂપમાં ઉભરી આવશે એમની સરકાર બનશે આ બધી વસ્તુ અને વાતો એક સાઈડ બીજી સાઈડ ગુજરાતની જનતા ગુજરાતનો વિકાસ અને ગુજરાતનું ડેવલપમેન્ટ ના અટકે લોકોના જે પાયાની સુવિધાઓ જોઈએ જે લોકોને વધુને વધુ સારી રીતે મળતી રહે એવી જ આશા જેમની પણ સરકાર બને પણ એ ગુજરાતની જનતા માટે ખૂબ જ સારું કામ કરે એવી આશા ને અપેક્ષા તો આ તો આજનો સબ્જેક્ટ આજની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર